નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન જે સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં ચડિયાતું હતું તેની ગૌરવભેર નોંધ લઈ શકાય તો આપણા પાઠનું નામ છે શિલ્પ અને સ્થાપત્ય તો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં શિલ્પ એટલે શું હમ શિલ્પ કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડકને શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડકને છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પ કલા કે શિલ્પી એના મનના ભાવો કીધા છે તો આ ખૂબ જ અગત્યનું છે હવે સ્થાપત્ય સ્થાપત્ય એટલે સ્થાપત્યનું સરળ અર્થ બાંધકામ થાય છે જે સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે જે ખૂબ જ પ્રચલિત છે અને જો કહીએ કે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જિદો મગબરાઓ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે હવે એમાં સ્થાપત્યમાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે આમ આ હતા આપણા શિલ્પ અને સ્થાપત્ય તો વિવિધ શિલ્પો અને સ્થાપત્યો જોઈશું એના પહેલા આપણે વાત કરીને કે ભારત પ્રાચીન સિંધુકાલીન જે નગર આયોજન છે એના તો આપે આવા પ્રાચીન નગરો જે આવેલા છે ભારતના સિંધુકાલીન હડપ્પા સમયના તો એના વિશે પેલે માહિતી મેળવીશું ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે આ નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે શાસક અધિકારીઓનો ગઢ જે સીટડલ અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર હવે એ ત્રણ જોઈએ તો કે શાસક અધિકારીનો ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવે છે બીજું ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે અને ત્રીજું નીચલા નગરના મકાનો જે મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનેલા છે સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય કલાના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા એ પૈકી હડપ્પા અને મોહિજો દળો નામના નગરો મહત્વના હતા તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ આપણે મોહિજો દળો જોઈશું જે આ ચિત્રમાં દેખાય છે જુઓ એ મોહિન્જો દડો છે હવે એની માહિતી જોઈએ કે ઈસવીસન ઓગણીસો ને માં સર જોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનરજી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ હાલ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોઇન્જો દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે મોહનજો દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે હવે એના વિવિધ ભાગો જોઈએ તો પેલું એનું નગર રચના જોઈએ મોઇન્જો દળો નગર આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પિથિકા પ્લીથ ઉપર બાંધવામાં આવતા હતા શ્રીમંતોના મકાનો બે માળવાળા અને પાંચ કે સાત ઓરડાવાળા હતા સામાન્ય લોકોના મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળા હતા સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા અહીં દરેક મકાનમાં કોઠાર રસોડું અને સ્નાના અવશેષો મળ્યા છે હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી બીજું એના રસ્તાઓ જોઈએ કે આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ કહી શકાય અહીં આવેલા રસ્તાઓ છે અહીં મોટે ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા રસ્તાઓ હતા નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા તે ક્યાંય વળાંક નહીં લેતા સીધા જ જતા હતા આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે બે મુખ્ય રાજમાર્ગો હતા એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને માર્ગો મધ્યમાં કાટ ખૂણે છેદતા હતા ત્રીજું ત્યાંનું ગટર યોજના જોઈએ એ પણ એક નગર વિશિષ્ટ લક્ષણ કહી શકાય આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના કીકના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી યાદ રાખજો ક્યાં છે તો કે ભૂમધ્ય સમુદ્રના ક્રિકના ટાપુ એના સિવાય ક્યાંય નથી જોવા મળતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી દરેક મકાનોમાં એક કૂવો હતો આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમય સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંડો ખ્યાલ ધરાવતા હશે તે પછી જાહેર સ્નાનાગર જોઈએ અહીં વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી તેમજ ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે તેની ચારે બાજુ ઓરડીઓ મળી આવી છે અને ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાના ઘરનો ઉપયોગ કરતા હશે પાંચમું જાહેર મકાનો મોહેન્જો દડોમાંથી જાહેર ઉપયોગી એવા બે મકાનો મળ્યા છે તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ વહીવટ ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતું હશે મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલી છે જે સૈનિકો માટેની બેરેક હશે તો વિદ્યાર્થીઓ આ હતું મોંજો દડો હવે આપણે એવું જ બીજું નગર આયોજન જોઈએ જે નગર હડપ્પા સરજોન માર્સલ અને કર્નલ મેકેનના વડપણ નીચે ઈસવીસન ઓગણીસો એકવીસ માં દયારામ શાહનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હિમાલય પ્રદેશમાં રોપર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર રાજસ્થાનમાં કાલીબંગન ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ કચ્છમાં દેસડપુર શિકારપુર ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી ખાતે રંગપુર ગોંડલ પાસે શ્રીનાથગઢ રોજડી મોરબી પાસે કુતાનસી સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણ સંસ્કૃતિ કહેવાય છે સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા તેથી તેણે હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો ચીજવસ્તુઓ વગેરે મળી આવ્યા છે તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે હવે આપણે જોઈએ ધોરાવીરા મિત્રો ખાસ યાદ રાખજો ધોરાવીરા કારણ કે અત્યારે જ હજુ થોડા દિવસ પહેલાં જ આ ધોરાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જે વારસાના સ્થળોમાં જે કંઈ એમાં એને સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ભુજથી લગભગ એકસો ને ચાલીસ કિલોમીટર દૂર બચાવ તાલુકાના મોટા રણના ખદીરબેટમાં ધોરાવીરા ગામથી બે કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું ઈસવીસન ઓગણીસો નેવું રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે ધોરાવીરાના કિલ્લા મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો મળી આવ્યા છે નગરની કિલ્લેબંધી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે આ દિવાલ માટી પથ્થર અને ઈંટોમાંથી બનાવેલ છે અહીં પીવાના શુદ્ધ પાણી જે પીવાનું પાણી શુદ્ધ ઘડાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નહીં પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા એક અદ્ભુત હતી અને આજુઓ ચિત્રમાં દેખાય છે ધોરાવીરા વિદ્યાર્થી મિત્રો પ્રવાસે જવાનું થાય તો ચોક્કસ તેનો પ્રવાસ કરજો અને જોજો હવે લોથલ જોઈએ લોથલ છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર છે તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો આ લોથલની વિશિષ્ટતા છે આ ધકો વખારો દુકાનો આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે ગુજરાત માટે તો આ ગૌરવ લેવાની બાબત છે લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે જો આપણે આ દેખાય છે એ લોથલનો સ્થળ છે એક તે બંદર હતું તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે પ્રાચીન નગરોનો અભ્યાસ કરીશું આવજો